तो जीतू वागण पत्रकार परिषद संबोधी रहा है। आप दृश्य में जोई सको के महत्वनी बाबत ने लईने पत्रकार परिषद नु आयोजन करवामां आव्युं छे। शिक्षण मंत्री जीतू वाघाणी पत्रकार परिषद ने संबोधशे। थोड़ी ज क्षणों में पत्रकार परिषद ने संबोधी सके छे। कया मुद्दा महत्वना होई शके ते अंगे हजू कोई अटकल लगावामां आवी रही छे, परंतु हजू चोक्कस बाबत ख्याल नथी आवी। परंतु शिक्षण मंत्री जीतू वाघाणी पत्रकार परिषद संबोधी रह्या छे। सरकारना प्रवक्ता तरीके शिक्षण मंत्री जीतू वाघाणी पत्रकार परिषद संबोधी रह्या छे। थोड़ी ज क्षणों में पत्रकार परिषद ने संबोधित करवामां आवशे। महत्वनुं छे के जे मुद्दानी अंतण राखवामां आवी रह्या छे कि कया मुद्दे तेओ वातचीत करी शके, तो हाल खूब ज गाजेलो ऊर्जा भर्ती कौभाड़ने बाबते लईने पण तेओ चर्चा करी शके छे। तेनी साथोसाथ જેટકો દ્વારા જુનિયર એન્જિનિયર સિવિલ અને ઇલેક્ટ્રિકની 352 જગ્યાની ભરતી અને 500 જેટલા વેઇટિંગ એમાં રાખવાની જોગવાઈ છે। 22 સેન્ટર ઉપર આજથી એ પરીક્ષા શરૂ થઈ છે। 7 જાન્યુઆરી સુધી આ એક્ઝામ લેવાની છે। લગભગ 34,684 જેટલા એમાં પરીક્ષા આપી રહ્યા છે। NSCIT મુંબઈ એના દ્વારા આ ભરતી પ્રક્રિયા એ થઈ રહી છે। ઉર્જા વિભાગના જેટકો એ આ કંપનીને ભરતી માટેની જે વ્યવસ્થાઓ છે એ સરકાર કરતી હોય છે પ્રમાણે એમને આપેલી છે। આ જ કંપની રેલવે પોલીસ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં પણ એ કામ કરી ચૂકી છે। સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે, રાજ્ય સરકાર હંમેશા પારદર્શકતામાં માને છે। ભરતી પ્રક્રિયાઓ એમાં પણ પારદર્શકતા બની રહે એના માટે CCTV સર્વેલન્સ, પરીક્ષાના જેટલા પણ 22 જેટલા સેન્ટરો છે, નવસારી, મહેસાણા, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, પ્રાંતિજ અને નવસારી, એ પ્રમાણે એક બે સેન્ટરો જ્યાં જ્યાં છે ત્યાં CCTVના સર્વેલન્સ ઉપરાંત વિડીયોગ્રાફી, એક્ઝામ શરૂ થાય એ પહેલા અને પછી એની વિડીયોગ્રાફી પણ રાજ્ય સરકાર દ્વારા, એટલે કે જેટકો જે પરીક્ષા લઈ રહી છે ઉર્જા વિભાગ એમના દ્વારા પણ કરવામાં આવેલ છે। આપના દ્વારા જે હમણાં વાત કરીને અમારા જે ધ્યાનમાં મીડિયા દ્વારા આવ્યું છે હું આવકારું છું રાજ્ય સરકાર વતી, કારણ કે રાજ્ય સરકારનો અભિગમ એ હંમેશા પારદર્શક રહ્યો છે। ક્યાંય પણ કોઈ પણ ખોટું કરતું હોય અને કોઈ પણ વ્યક્તિ રાજ્યનું ધ્યાન દોરે તો રાજ્ય સરકારની ફરજ છે એ પ્રમાણે જે કંઈ માહિતીઓ હોય એ માહિતી એકત્રિત કરીને તપાસ કરીને એમાં કોઈ કસૂરવાર ઠરે તો ભૂતકાળમાં પણ પગલાં લીધા છે, માત્ર વાતો નથી કરી, ચાર્જશીટ કરીને એને સજા થાય એ પ્રકારના પગલાં પણ રાજ્યની સરકારે કર્યા છે। ઓનલાઈન ભરતી હતી, ઓનલાઈન ભરતીમાં પરીક્ષાર્થી પોતે જે પ્રશ્નના જવાબ આપ્યા છે એ સાચા છે કે કેમ એ પોતે ઓનલાઈન જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ રહી છે। એનું મેરિટ, એમની આખી એક્ઝામની સિસ્ટમ, એ પછી એમનું પરિણામ જાહેર થતું હોય છે। આજથી શરૂ થયેલી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો છે એમની તપાસ એ કરવામાં આવશે। માનની ઉર્જા મંત્રીશ્રી સાથે મારા વાત થઈ છે, એમણે એમના વિભાગમાં હજી 2 દિવસ જે પરીક્ષાઓ લેવાની છે એ પરીક્ષાઓમાં પણ કોઈ જાતની ત્રુટિ ન રહે એમના માટેની ચુસ્ત દુરસ્ત વ્યવસ્થાઓની સૂચના આપી છે। કેટલાક લોકો આ પ્રકારનો લાભ લેવાનો પ્રયાસ એ પરીક્ષામાં ગેરરીતિ કરવાનો કરતા હોય છે, રાજ્ય સરકારની ફરજ છે, એમની જવાબદારી છે કે એમની તપાસ કરીને કસૂરવારો ઉપર પગલાં લેવામાં આવે અને રાજ્ય સરકાર માનની મુખ્યમંત્રીશ્રીએ જે કાંઈ આક્ષેપો છે એ આક્ષેપોની તપાસ માટેની વાત પણ એ વિભાગને કરી છે। એમની તપાસ થઈ છે અને તપાસના અંતે જે કોઈ કસૂરવાર છે અને હજી પણ જે એક્ઝામ લેવાની છે તમામ પરીક્ષાર્થીઓને રાજ્ય સરકાર વતી બાંયધરી આપું છું।
થયું છે એની તપાસ થશે અને જે બાકી છે હાલમાં જે જેટકોની એક્ઝામ એ એક્ઝામમાં પણ કોઈ ગરબડી ન થાય જ્યાં પણ લીકેજીસની માહિતી મળી છે આ માત્ર આક્ષેપ અને માહિતી છે એની તપાસ કરીને પગલાં લઈશું અને આવતીકાલથી જે એક્ઝામ લેવાની છે એમાં કોઈ પણ વ્યક્તિ ગેરરીતિ ન કરે એમના માટેની વ્યવસ્થા પણ એટલા માટે કરી છે કે વિદ્યાર્થીઓએ જે પરીક્ષાર્થી છે એણે ખૂબ મોટી તૈયારી કરી હોય છે 35,000 જેટલા વિદ્યાર્થીઓ છે તો જ્યાં ખોટું થયું છે ત્યાં અટકાવીને ભવિષ્યમાં ખોટું ન થાય પછી આક્ષેપો છે પુરવાર થાય પછી રાજ્ય સરકાર એમની ઉપર સખ્તમાં સખ્ત પગલાં પણ લે છે અને તપાસના પણ આદેશો તે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યા છે રાજ્ય સરકારે કશું કાંઈ છુપાવવાનું છે નહીં ઉલટાનું પારદર્શક ભરતીની વ્યવસ્થાઓ એ માત્ર ને માત્ર રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ છે એમાં કોઈ ત્રુટિ શોધીને એ પોતાની રીતે કંઈ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી છે હું આવકારું છું જેમણે પણ ધ્યાન દોર્યું છે અને રાજ્યની જનતાને પણ કહું છું કે આવી કોઈ પણ ત્રુટિઓ એ કંઈ કોઈ વ્યક્તિ દ્વારા સમૂહ દ્વારા કરવામાં આવતું હોય આચરવામાં આવતું હોય તો ચોક્કસ રાજ્ય સરકારનું ધ્યાન દોરો ધ્યાન દોરવા માટે કહેવા માટે પણ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ આ પ્રકારની માનસિકતા ધરાવતા વાળા લોકો એ કોઈને કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તો ચોક્કસ અમારું ધ્યાન દોરજો રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના ઉપર પગલાં લેવા અને ભવિષ્યમાં એ ન બને એમના માટે તૈયાર છે સૂચનાઓ આપી છે અને તપાસ કરીને જે કાંઈ પગલાં લેવામાં આવશે પણ હાલ તો આક્ષેપો છે આક્ષેપોની તપાસના અંતે લોકશાહીની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થા કરીશું અને કસૂરવાર થશે તો પગલાં પણ લઈશું અને ભવિષ્યમાં કોઈ પણ એક્ઝામો હોય એમના માટે જ્યાં જ્યાં જે કંઈ ધ્યાનમાં આવે છે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધતાથી પારદર્શક રીતે આ ભરતીઓ થાય એના માટેની પણ કાર્યવાહીઓ કરશે મેં કહ્યું 2 દિવસની એક્ઝામ બાકી છે કારણ કે પરીક્ષાર્થીઓએ તૈયારી કરી હોય છે કોઈ એક કે બે વ્યક્તિના કારણે બધાને આપણે દંડીએ એ પણ ઠીક નથી પણ હા એમાં કોઈ ત્રુટિ ન રહે ને જે કંઈ ધ્યાન દોરવામાં આવ્યું છે પુનઃ એકવાર કહું છું હું તો આવકારું છું કે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે અને અમારી ફરજ છે કે આ પ્રકારની કોઈ ગેરરીતિ કરતા હોય તો એના તપાસના અંતે ગેરરીતિ ન થાય ને ભવિષ્યમાં જે એક્ઝામ બાકી છે 2 દિવસની કે 3 દિવસની એક્ઝામમાં પણ જે પ્રકારની ક્ષતિઓ એ કહેવામાં આવી છે આક્ષેપ કરવામાં આવ્યો છે એ ક્ષતિઓ ચુસ્ત દુરસ્ત કરીને પારદર્શક રીતે એ એક્ઝામિનરો એક્ઝામ દઈ શકે એના માટેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે કરી છે મુખ્યમંત્રીશ્રીએ તપાસના આદેશો એ આપ્યા છે માનની ઉર્જામંત્રીએ પણ આપ્યા છે આક્ષેપો થયા છે એમની તપાસ થઈ છે અને તપાસના અંતે જે કાંઈ સત્ય નીકળશે પુનઃ એકવાર કહું છું રાજ્ય સરકાર એ પારદર્શક છે પારદર્શક વહીવટ કરવા માગે છે ને એ પ્રકારની ભરતી પ્રક્રિયાઓ માત્ર ને માત્ર તે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શરૂ થઈ છે કોંગ્રેસની સરકારો તો આ પ્રક્રિયા નહોતી હા એમાં કોઈ ત્રુટિ ક્ષતિ અને કોઈ ગેરરીતિ કરવા માટે ટેવાયેલા હોય તો એના ઉપર પગલાં લેવાની અમારી સરકારની જવાબદારી છે અમારી ફરજ છે પુનઃ એકવાર ધ્યાન દોરવા માટે અને હજી પણ ભવિષ્યમાં આ પ્રકારનું ન થાય એની ચિંતા કરીશું પણ કોઈ કાંઈ આ પ્રકારના લોકો કરતા હોય તો ધ્યાન ચોક્કસ પહેલેથી પણ દોરવામાં આવે તો પણ રાજ્ય સરકાર ઓપન છે પછીથી પણ દોરવામાં આવે તો તપાસ કરવા માટે ઓપન છે આ પ્રકારની કોઈ ગેરરીતિ કરતા હોય તો ધ્યાન દોરે કોઈ પણ પરીક્ષાર્થીમાં કે પરીક્ષામાં સરકારે સખ્ત પગલાં લીધા છે એ તપાસ ત્યાં નીચે સુધી પહોંચી છે ચાર્જશીટો પણ થઈ છે અને એમને સજાઓ પણ થઈ છે મેં કહ્યું એમ કોઈને કોઈ આ પ્રકારની જગ્યા ગોતી લેતું હોય ને કોઈના ધ્યાનમાં આવ્યું તો પુનઃ એકવાર કહું છું કે ખુલ્લા મને રાજ્ય સરકાર ઓપનનેસથી કોઈ પણ વ્યક્તિ સમૂહ એ રાજ્ય સરકારનું ધ્યાન દોરે રાજ્ય સરકાર પારદર્શક રીતે કામ કરવા માંગે છે અને અટકાવીશું અને કર્યું હોય તો સખ્ત પગલાં પણ લઈશું થેન્ક યુ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી જેટકો દ્વારા કરાઈ હતી ભરતી પ્રક્રિયા તેવું કહેવામાં આવ્યું અને કૌભાંડની જાણકારી મને મીડિયા દ્વારા થઈ તેવો પણ તેઓએ ઉલ્લેખ કર્યો એનએસસીઆઈટી મુંબઈ દ્વારા ભરતી પ્રક્રિયા થઈ રહી છે તો રેલવે પોલીસ બીપીસીએલ અને એચપીસીએલમાં પણ કામ કરી ચૂકેલી છે રાજ્ય સરકાર પારદર્શકતામાં માને છે કોઈ પણ હોય કે કોઈ નોકરી કરતા હોય ન કરતા હોય કે કોઈ હોય ન હોય આક્ષેપો જે છે આક્ષેપોની તપાસ થાય
कोई पण विभाग होय, कोई पण व्यक्ति होय, कोई पण कर्मचारी होय, कोई पण सामाजिक व्यक्ति होय, कोई पण राजकीय व्यक्ति होय, कोई जाहिर जीवन व्यक्ति होय, कोई पण समाज नो व्यक्ति होय, एमनी सामेना जे आक्षेपो थया होय एमनी तपास ए अमे करीशुं। राज्य सरकार कोई पण व्यक्तिना आक्षेपो केड़ा होय एनी तपास करीने कोईने छावरवा मांगती नथी ने छावशे पण नहीं। महाराष्ट्रमां जे प्रकारे शाळाओ बंद કરવાની વાત છે, ગુજરાત થેન્ક યુ પારદર્શકતા છે અમારી કે અમને પુરાવા મળ્યા હોય પરીક્ષાઓ રદ કરી હોય એટલે ન્યાય આપવાની ફરજ એ રાજ્ય સરકારની છે અને ભવિષ્યમાં ન બને એમના માટેના કડક કાર્યવાહી ને કડક નિયમો બનાવવાની ફરજ એ રાજ્ય સરકારની છે। અમારી પારદર્શકતા એ જ બતાવે છે કે કોઈને પણ અન્યાય ન થવો જોઈએ। થેન્ક યુ સો મચ। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદ કરીને જે કહેવામાં આવ્યું કે જે કૌભાંડની જાણકારી છે તે મીડિયા દ્વારા અમને મળી છે અને કસૂરવારો પર પગલાં જરૂરથી લેવામાં આવશે, બાકીની પરીક્ષાઓમાં પણ ગેરરીતિ ન થાય તેનું પર પૂરતું ધ્યાન રાખવામાં આવશે, હાલ માત્ર આક્ષેપો થયા છે, આક્ષેપોને પગલે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ઉર્જા વિભાગ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓની અંદર કૌભાંડ આચરવામાં આવેલું છે।